नमस्कार, આપણો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠાથી અમારા સંવાદદાતા મોહમ્મદ ઉકાણી જણાવે છે કે કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામ ખાતે કોરોનાના મહામારીને લઈ પાવડરની દવાનો છંટકાવ કરવામાં આવ્યો ત્યારે ખડેપગે પોતાની ફરજ બજાવી રહેલા પોલીસકર્મી, ડોક્ટરો, મીડિયા, સફાઈ કર્મચારી વગેરે લોકો જીવનના જોખમે ફરજ પર રહી લોકોને અપીલ કરી રહ્યા છે, ઘરે રહો, સુરક્ષિત રહો. ત્યારે રાજ્યના અમુક જિલ્લા કોરોનાથી સુરક્ષિત હતા ત્યારે એમાંથી બનાસકાંઠા જિલ્લો હતો, ત્યારે હવે બનાસકાંઠા પણ સુરક્ષિત નથી લાગી રહ્યો. બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાયરસે ધીમી ગતિએ પગપેસારો કર્યો છે ત્યારે તે અનુસંધાને કોરોનાને માત આપવા કાંકરેજ તાલુકાના શહેરી વિસ્તાર સહિત અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે ભદ્રવાડી ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ભદ્રવાડી ગામમાં પાવડર દવાનો છંટકાવ કરી શેરી મહોલ્લામાં ઘરની આગળ કરવામાં આવ્યા છે. ત્યારે ગામના આગેવાનો, તલાટી શ્રી, સરપંચશ્રી સહિત અગ્રણી ખાસ ઉપસ્થિત રહી દવાનો છંટકાવ કર્યો હતો. વિક્રમસિંહ વાઘેલા જણાવે છે કે આરોગ્ય વિભાગ હોય કે ગ્રામ પંચાયત સહિત આગેવાનોની સુંદર કામગીરી જોવા મળી રહી છે ત્યારે સ્પીકર દ્વારા રિક્ષામાં ફરીને લોકોને જાગૃત કરવામાં પણ આવી રહ્યા છે કે કામ વગર ઘરની બહાર નીકળશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે. સાથે સાથે લોકોને ખાસ વિનંતી પણ કરવામાં આવી રહી છે કે ઘરે રહેશું તો જ સુરક્ષિત રહીશું, એટલે ઘરે જ રહો અને તેવી અપીલ કરવામાં આવી રહી છે. તારીખ 14/4/2020 રોજ ભદ્રીવાડી ગામે 19 ક્વોરન્ટાઇન નિમિત્તે દવાનો છંટકાવ કરવામાં આવ્યો તથા જે હોમ ક્વોરન્ટાઇન કરેલ છે તે વ્યક્તિઓને બહાર ન નીકળવા માટે તમામ ગ્રામજનોની કમિટી દ્વારા સર્વને જાણ કરવામાં આવી કે ઘરની બહાર ન નીકળો અને ઘરમાં રહો, સુરક્ષિત રહો, એવો સૌને ગ્રામ વતી અપીલ કરવામાં આવી. તલાટી કમમંત્રી ભદ્રીવાડી VN વાઘેલા, આજે તમે દવાઓ છંટકાવ કરવામાં આવ્યો છે, કઈ પ્રકારની દવા વાપરવામાં આવી છે? આ એક જાતનો પાવડર છે તે જેનાથી જે આ રોગ પ્રતિકારક શક્તિ સામે તે લડી શકે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.